હેલો ફ્રેન્ડ્સ, મુદ્રિકાસ કુકમાં સ્વાગત છે તમારું. આજે હું તમારી સાથે શેર કરીશ રક્ષાબંધન સ્પેશિયલ ચોકલેટની રેસિપી. બજારમાંથી વધારે મોંઘી ચોકલેટ લેવા કરતાં હવે આ ચોકલેટ ઓછા ખર્ચામાં હવે ઘરે જ બનાવો. આ ચોકલેટ બનાવવામાં વધારે સામગ્રીની પણ કંઈ જરૂર નથી અને ઓછા ખર્ચામાં બની જાય છે. તો રક્ષાબંધનને મનમોહક બનાવવા માટે આ ચોકલેટ જરૂરથી ટ્રાય કરજો. રક્ષાબંધન સ્પેશિયલ ચોકલેટ બનાવવા માટે 500 ગ્રામ મિલ્ક કમ્પાઉન્ડ લીધું છે. તો સૌથી પહેલાં આપણે કમ્પાઉન્ડના ટુકડા કરી લઈશું, કેમ કે આપણે કમ્પાઉન્ડને પીગાળવાનું છે. તો જલ્દીથી પીગળી જાય એ પ્રમાણે આપણે અહીંયા નાના ટુકડા કરવાના છે. તો હવે આ રીતે આપણે કમ્પાઉન્ડના ટુકડા કરી લઈશું. તો હવે આ રીતે કમ્પાઉન્ડના બધા ટુકડા કરી લીધા છે અને અહીં તમારે જે પ્રમાણે ચોકલેટ બનાવી હોય એ પ્રમાણે કમ્પાઉન્ડ લઈ શકો. તો હું અહીંયા વધારે બનાવું છું એટલે કમ્પાઉન્ડ મેં વધારે લીધેલું છે. તો હવે ટુકડા કરી લીધા છે તો ટુકડાને એક બાઉલની અંદર એડ કરીશું. અહીં તમે કાચના બાઉલની સિવાય સ્ટીલના વાસણનો ઉપયોગ પણ કરી શકો. તો હવે બાઉલમાં ભરી લીધું છે. હવે કમ્પાઉન્ડને આપણે વરાળની મદદથી પીગાળવાનું છે. તો તેના માટે મેં એક વાસણમાં પાણી ગરમ મૂકી દીધેલું છે. પાણીને બરાબર ઉકાળી લઈએ. પાણી ઉકળી ગયું છે. હવે તેના પર એક જારી રાખીશું. જારીની જગ્યાએ તમે કાણાવાળી ડીશ પણ રાખી શકો. વરાળ લાગે એ રીતે આપણે કોઈ પણ વાસણ રાખવાનું છે. તો હવે આપણે કમ્પાઉન્ડના ટુકડા કરેલા છે તે બાઉલ રાખીશું. તો આવી રીતના વરાળથી આપણે કમ્પાઉન્ડને પીગાળવાનું છે. અહીંયા કમ્પાઉન્ડ પીગાળવા માટે કાચનું બાઉલ લીધેલું છે. આ બાઉલ છે એ ઓવનમાં ઉપયોગ કરી શકાય એવું બાઉલ છે, એટલે ગરમ થાય તો પણ આ બાઉલમાં કોઈ પ્રોબ્લેમ નથી આવતો. પણ જો તમારી પાસે નોર્મલ કાચનું બાઉલ હોય તો એનો ઉપયોગ કરશો તો તૂટવાની શક્યતાઓ રહે છે. તો અહીંયા કાચના બાઉલની જગ્યાએ તમે સ્ટીલના વાસણનો ઉપયોગ કરી શકો. તો તમે જોઈ શકો છો ધીમે ધીમે કમ્પાઉન્ડ છે એ પીગળતું જાય છે અને આ રીતે આપણે સતત હલાવતા રહેવાનું છે. અને અહીંયા ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખીશું. કમ્પાઉન્ડ પીગળી ગયું છે, હજુ થોડું આપણે પીગાળીશું. અહીં આપણે મિલ્ક કમ્પાઉન્ડનો જ ઉપયોગ કર્યો છે. જો તમારે ડાર્ક કમ્પાઉન્ડ એડ કરવું હોય તો તમે કરી શકો. અહીં તમે મિલ્ક કમ્પાઉન્ડ અને ડાર્ક કમ્પાઉન્ડ અડધું અડધું લઈ શકો. કમ્પાઉન્ડ સારી રીતે પીગળી ગયું છે. હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. કમ્પાઉન્ડ પીગળી જાય પછી એની અંદર 4 થી 5 ચમચી જેટલું કોપરાનું બૂરું એડ કરીશું. કોપરાનું બૂરું એડ કરીને મિક્સ કરી લઈશું અને હવે થોડી વાર આપણે ઠંડુ પડવા દઈશું. વધારે ગરમ છે એટલે ઠંડુ પડવા દઈશું. પીગાળેલું કમ્પાઉન્ડ ઠંડુ પડી ગયું છે. હવે તેને વધારે ઠંડુ નથી પડવા દેવાનું, નહીંતર એ જામી જશે. તો હવે ચોકલેટ બનાવી લઈએ. તેના માટે બટર પેપર લીધું છે. હવે તેના ઉપર ચોકલેટને સેટ કરી લઈએ. તો આ રીતે ચોકલેટને આપણે રાખતા જઈશું ચમચીની મદદથી. તો તમારે જે સાઇઝની ચોકલેટ બનાવવી હોય એ પ્રમાણે તમે કમ્પાઉન્ડ અહીંયા પાથરી શકો. તો જે પ્રમાણે બનાવવી હોય ચોકલેટ એ પ્રમાણે આ રીતે બનાવતા જઈશું. હવે ગાર્નિશ કરી લઈશું. તો બદામથી આ રીતે ગાર્નિશ કરીશું અને બદામની બંને બાજુ પમ્પકિનના બી રાખીશું, એટલે કે કોળાના બી રાખીશું અને વચ્ચે જેમ્સ મૂકીશું. તો આ રીતે ગાર્નિશ કરતા જઈશું. તો ચોકલેટ તમારે જે પ્રમાણે સજાવટ કરવી હોય એ પ્રમાણે સજાવી શકો. હું અહીંયા આ રીતે ગાર્નિશ કરું છું. તો આવી રીતે બધી ચોકલેટ આપણે બનાવી લઈએ. તો હવે આ રીતની બધી ચોકલેટ બની ગઈ છે. હવે તેને ફ્રીજમાં 5 મિનિટ માટે સેટ કરવા રાખી દઈશું, એટલે જામી જશે. તો 5 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો ફ્રીજમાં મૂક્યા પછી ચોકલેટ એકદમ સરસ સેટ થઈ ગઈ છે આ રીતની. તો છે ને ચોકલેટ બનાવવી એકદમ સરળ. તો તમે પણ આ તહેવારોમાં આ ચોકલેટને જરૂરથી ટ્રાય કરજો. થેન્ક યુ.